1/2 પછી ડેલ્ટા c / d c / છેદ માં c પ્લસ ડેલ્ટા પ્લસ ડેલ્ટા d / d ડેલ્ટા d / d. ચાલો હવે જો અહીંયા આ બાજુ ડાબી બાજુ આપણે 100 વડે ગુણ્યા ને, તો અહીંયા આપણે આ કૌંસ ને પણ શું કરીએ 100 વડે ગુણી નાખીએ. 100 વડે ગુણ્યો એટલે આપણને કઈ ત્રુટી મળે? બરાબર. પછી બી માં કેટલી? અહીંયા લખું છું 1 + 2 × 3 + સી માં કેટલી? 4 4 4. ડી માં કેટલી? 2 2 2. એને ગુણી આવશે 100. 3 × 1 = 3. સર 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 ડેલ્ટા ડી / ડી છે ને, બે હજી ક્યાં થયા એવા? હે, ડેલ્ટા ડી / ડી છે ને, બે હજી ક્યાં થયા એવા? સોરી, 1 1 × 2. ચાલો, 3 × 2 = 6, 4 / 2 = 2 એટલે 2 2 × 2, એને ગુણ્યા કેટલા કરવાના? 100. પેલા થયા કૌંસમાં 13 9 9 13 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
दूर कर टका नो चिन्ह सो वडे शू करो अपने भागवा पड़े જો કોઈ પણ જગ્યાએ તમને ટકાવારી છે ધારો કે તમને કે 2.5% છે અને તમારે ટકામાંથી સાદામાં ફેરવવું છે તો શું કરવું પડે 2.5 ભાગ્યા 100 કરવું પડે આ યાદ રાખજો અત્યારે આપણે જરૂર નથી અત્યારે કેટલા આવ્યા 13 આવ્યા તો આમાં 13 માં કેટલા સાર્થક અંશો 2 તો આપણને રકમ એવું કીધું જો કે p નું મૂલ્ય કેટલું મળે છે 3.763 લખી ને કેજો મેં 3.8 પણ 8 ક્યાંથી આવ્યા 7 ની પાછળ 7 ની બાજુમાં 6 છે 6 પાછળ 6-5 કરતા મોટી છે જે આગળ અંક મેં વધારવાનો હા તો જે અંક કાઢી નાખવાનો છે એ અંક કેવો છે 5 કરતા મોટો છે ને આ 6 મોટો તો જે અંક કાઢી નાખો એ અંક 5 કરતા મોટો હોય તો આગળની સંખ્યામાં 1 નો શું થાય વધારો વધારો બરાબર આગળની સંખ્યામાં 1 નો વધારો થાય Ready?
ચાલો હવે આપેલા સૂત્ર આપ્યા છે આપણને અહીંયા મુદ્રણની ઘણી ત્રુટીઓ ધરાવતા એક પુસ્તકમાં આવર્ત ગતિ કરતા એક કણના સ્થાનાંતરના જુદા જુદા ચાર સૂત્ર આપેલા છે y બરાબર a sin 2 pi t ના છેદમાં t જ્યાં a શું છે તો કે કણ એનું મહત્તમ સ્થાનાંતર v શું છે કણની ઝડપ અને t શું છે આવર્તકાળ તો આના આધારે ખોટા સૂત્રને તમે નાબૂદ કરવાનું પરિણામ પરિમાણના આધારે મતલબ તમારી યથાર્થતા ચકાસવી છે શું ચકાસવું યથાર્થતા રેડી યથાર્થતા ચકાસવી એનો મતલબ શું થાય તો કહો મને સૂત્ર સાચું છે કે નહીં હે બોલો યથાર્થતા ચકાસવી એટલે શું હતું સૂત્ર સાચું છે કે સૂત્ર સાચું છે કે ખોટું છે ચેક કરવું કઈ રીતે ચેક થાય આપણે ઉદાહરણમાં પણ જોઈ ગયા બંને બાજુ શું કરવાનું પરિમાણ સૂત્ર બંને બાજુ એ પારિમાણિક સૂત્ર સૂત્ર કેપિટલ ટી વાય એટલે શું સ્થાનાંતર ઓકે તો આ સ્થાનાંતર છે તેનું પરિમાણ શું આવે સ્થાનાંતર કેમાં મપાય એ પણ મીટર માં જ મપાય હવે વાત રહી આની સાઈન થીટા ની મેં તમને કીધું યાદ છે થીટા કેવો હોવો જોઈએ પરિમાણ યુક્ત કે પરિમાણ રહી પરિમાણ હોય નહી ટી ના છેદ માં ટી ઉપર ટી એટલે સેકન્ડ થયું સમય નીચે કેપિટલ ટી એટલે શું આવર્તકાળ આવર્ત આવર્તકાળ તમે કેમાં માપો સેકન્ડમાં એ પણ સમય જ કહેવાય ને હા સમયના છેદમાં સમય હા સ્મોલ ટી ના છેદમાં કેપિટલ ટી આવે ઉડી જાય તો પરિમાણ રહિત કહેવાય હા સર હા તો આ કેવું થઈ ગયું પરિમાણ રહિત તો ડાબી બાજુ અને જમણી બાજુ ના બે ના પરિમાણ સરખા થઈ ગયા કે નહીં હા સમાન થઈ ગયું તો આપેલું સૂત્ર કેવું છે ભાઈ સાચું છે તો દરેક મેં તમને કીધું દરેક ને બોલવાની છૂટ છે બરાબર
એટલે ઘણા બધા શાંતિથી બેઠા થી સાંભળે છે, ખાલી એવું નહીં બોલવાનું, જેટલું બોલશો એટલું આવડશે, નહીતર પછી હું નામ લઈ લઈને પૂછવાનું શરૂ. ચાલો બીજું, y બરાબર a sin vt, y નું પરિમાણ શું આવે? m a મીટર, a પણ મીટર, મીટર આ પરિમાણ રહી થવું જોઈએ. હા સર, એમાં આ ચેક કરવું પડે vt. હા સર. બોલો v એટલે વેગ, વેગ નો એકમ મીટર પ્રતિ સેકન્ડ. મીટર પ્રતિ સેકન્ડ, મીટર પ્રતિ સેકન્ડ એને ગુણ્યા સમય, સમય એટલે સેકન્ડ, સેકન્ડ સેકન્ડ ઉડી ગયા. મીટર, તો આનો એકમ થયો મીટર. આ હકીકતમાં એકમ આવવો જોઈએ? નહીં. 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 તો પણ એકમ કયો આવ્યો? m મીટર, મીટર મીટર બરાબર, y નું થઈ ગયું મીટર. પછી a / t નું શું થાય? m / s, m / s, m / s, m / મીટર પ્રતિ સેકન્ડ. આ બે સાચા કહેવાય? નહીં. ના, નહીં સર. અહીંયાથી જ ખબર પડી ગઈ કે આપેલું સૂત્ર કેવું છે. ચાલો વાય નું શું થાય? એમ મીટર, મીટર નું મીટર, મીટર પરિમાણ રહિત. પછી આને આપેલું સૂત્ર માં જો બંને બાજુ સરખું છે. પારિમાણિક સૂત્ર ચેક કરતા ઓકે. ચાલો, એક વિદ્યાર્થી ભૌતિક વિજ્ઞાન માં પ્રચલિત એવો કોઈ કણના ચલિત દળ m અને સ્થિર દળ m0 તથા કણનો વેગ v અને પ્રકાશની ઝડપ c એના વચ્ચેનો સંબંધ લગભગ સાચો યાદ રાખીને લખે છે, પરંતુ અચળાંક c એને ક્યાં મૂકવો ને એ ભૂલી જાય છે. તો m બરાબર m0 તમને જો એક દ્રષ્ટિ આપણે વિચારવાનું છે, શું તો કે એમ એટલે શું છે? તો લખ્યું છે અહીંયા જો, એમ એટલે ચલિત દળ, ચલિત દળ. પછી m0 એટલે શું? સ્થિર દળ. આ બંનેના આ દળ છે અને આ પણ શું છે? દળ, દળ. તો બંને દળ થઈ ગયા. ધારો કે આ kg, તો આ પણ kg આવે.
એકમ નહીં હોય ને તો જ બંને બાજુ કેજી કેજી સમાન થાય, સમજ્યા? તો બંને આની પાસે એકમ ક્યારે નહીં બને? તો જો આવું થાય, 1 - v² અને c શું છે? અચળાંક છે, પ્રકાશની ઝડપ છે, અને v શું છે? વેગ છે. તો વેગ નો એકમ શું થાય? મીટર પ્રતિ સેકન્ડ. મીટર પ્રતિ સેકન્ડ. પ્રતિ સેકન્ડ. વેગ નો એકમ થઈ ગયો મીટર પ્રતિ સેકન્ડ. તો એના છેદમાં હું પ્રકાશ ની ઝડપ લઈ લો, ચાલે? ચાલે. આ v એટલે શું? વેગ. c એટલે શું? વેગ અને ઝડપ બંને નો એકમ શું છે? મીટર પ્રતિ પરિમાણ છે. દાખલો પૂછે તો તમારે લખવું પડે કે અહીં આ એમ એનો એકમ કિલોગ્રામ, પછી સ્થિર દળ એનો એકમ પણ કિલોગ્રામ છે. આથી 1 - v² ની 1/2 ઘાત છે ને, એ કેવું થવું જોઈએ? પરિમાણ રહિત. જો પરિમાણ રહિત થાય તો આપેલું સૂત્ર સાચું કહેવાય ને? હા સર. અને પરિમાણ રહિત કરવા આપણે c ને ક્યાં મૂકવો જોઈએ? વેગના છેદમાં. છેદમાં પછી મેં તમને કીધું પેલું કે હવે લેક્ચર આપણે પૂરો કરીએ, પણ જેટલા બી દાખલા ચાલ્યા એની તૈયારી કરજો, અને તૈયારી થઈ જાય પછી એને જાતે ગણવાનો પ્રયત્ન કરજો, બરાબર? આ રીતના કામ કરજો, પછી હોમવર્ક મોકલજો, ત્યાં સુધી નહીં મોકલતા. ઓકે. ચાલો, તો આજનો લેક્ચર આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. આવતીકાલે આપણે ફરી પાછા મળીશું.